નમસ્તે મિત્રો, વિડિયોમાં આપણે જાણશું અનેક રોગોના ઘરેલુ ઉપચાર. 1-2 ગ્રામ મેથીનું ચૂર્ણ દહીં સાથે 3 દિવસ લેવાથી પેટમાં ચૂંક આવતી હોય તો ફાયદો થાય છે. 2 ખજૂરનું શરબત પીવાથી પેટમાં થતી બળતરા ઓછી થઈ જાય છે. 3 દરરોજ રાત્રે નવશેકા પાણીમાં ચપટી મીઠું નાખીને પીવાથી આંખમાંથી નીકળતું પાણી બંધ થઈ જશે. 4 જાંબુના પાન ચાવવાથી મોંમાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે. 5 પડોશીના પાન ખૂબ ચાવીને તેનો રસ ગળે ઉતારવાથી મોંમાં પડેલા ચાંદા મટી જશે. 6 પેઢા નબળા પડી ગયા હોય તો ફટકડીનો પાવડર ઘસવાથી પેઢા મજબૂત બને છે. 7 સતત હેડકી આવતી બંધ કરવા 1 ગ્લાસ નવસેકુ પાણી પીવો. 8 ઊંઘ બરાબર ના આવતી હોય તો રાત્રે સૂતા પહેલા હાથ પગના તળિયે ઘી લગાવો, ઊંઘ સારી આવશે. 9 પથરીની તકલીફ હોય તો મૂળાનો રસ પીવાથી અને એના પાન ખૂબ ચાવીને ખાવાથી 1-2 મહિનામાં પથરી ઓગળી જશે. 10 શરદી થઈ હોય તો થોડી ખજૂર ખાઈ ઉપર 5 ઘૂંટડા ગરમ પાણી પીવાથી રાહત થાય છે. 11 ખીચડી વધારે ખવાઈ ગઈ હોય તો 2 ચપટી સીધાલુણ ખાવાથી જલ્દી પચી જશે. 12 તવાજ બેસી ગયો હોય તો જમ્યા પછી મરીનો પાવડર ઘી સાથે ચાટવાથી અવાજ ખુલી જાય છે. 13 કફની ખાંસી થઈ હોય તો હુંફાળા ગરમ પાણીની સાથે અજમો અને લીવી ખાવાથી ફાયદો થશે. 14 તુવેરના પાન બાળી તેની રાખ દહીંમાં મેળવી ચોપડવાથી ખાસ ખરજવું અને દાદર મટે છે. 15 વધારે ઉધરસ થઈ હોય તો મીઠાનો આખો ગાંગડો મોંમાં રાખીએ તો ઉધરસ બિલકુલ બેસી જશે. 16 કેરીની સુકાયેલી ગોટલીનું બારીક ચૂર્ણ કરી તેને શરીરે ચોળીને માટલાના ઠંડા પાણીથી સવાર સાંજ સ્નાન કરવાથી અળાઈ અને ગુમડા મટે છે. 17 દાડમના દાણાના 1 કપ જેટલા રસમાં 1/2 ચમચી મસૂરનો શેકેલો લોટ મિક્સ કરી પીવાથી ઉલટી મટે. 18 કારેલાનો રસ સવાર સાંજ પીવાથી તાવ અને કૃમિ બંને દૂર થાય છે. 19 નાગરવેલના પાનમાં 2 લવિંગ મૂકીને ખૂબ ચાવીને ખાવાથી શ્વાસનળીનો સોજો ઉતરે છે. 20 સફરજનના રસમાં ખડી સાકર ભેળવીને પીવાથી સૂકી ઉધરસ મટી જાય છે. 21 રાઈના તેલમાં 52 ફળીનું ચૂર્ણ માલિશ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે. 22 કજમાનું ચૂર્ણ અને સંચળ ખાવાથી કબજિયાત મટી જાય છે. 23 નવશેકુ પાણી દર 3 કલાકે પીવાથી અપચાના રોગમાં ઘણો ફાયદો થાય છે. 24 2 ચમચી કોથમીર પાણીમાં નાખી ઉકાળી લઈ એ પાણી પીવાથી મરડામાં થતા પેટના દુખાવામાં તરત જ લાભ થાય છે. 25 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચમચી આદુનો રસ મેળવી કોગળા કરવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે. 26 ઓછું સંભળાતું હોય તો રોજ આદુનો રસ અને મધ મેળવી એમાં થોડું મીઠું મેળવી આ મિશ્રણના 2-4 ટીપા કાનમાં નાખવાથી ઘણો ફાયદો થાય છે. 27 મરીનું ચૂર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતા બંધ થાય છે. 28 પીપરી મૂળના ગંઠોડા અને ગોળ મેળવીને ખાવાથી ઊંઘ સારી આવે છે. 29 નિયમિત કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી ઓગળીને નીકળી જાય છે. 30 મીઠા લીમડાના પાનને પાણી સાથે પીસી ગાળી પીવાથી હરસમસા મટે છે. 31 ફ્લૂના તાવમાં 3 ગ્લાસ પાણી સાથે 1 લીંબુનો રસ દિવસમાં 4-5 વાર પીવાથી ફ્લૂનો તાવ ઉતરે છે. 32 કોઈ પણ જીવડું કડી ગયું હોય તો ત્યાં હળદર ગરમ કરી ચોપડવાથી દુખાવો મટી જાય છે. 33 સરસિયાના તેલની માલિશ કરી આખા શરીરે ચોપડવાથી શરીર પર આવતી ચળ મટી જાય છે. 34 આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવીને પીવાથી પાચન ક્રિયા બળવાન બને છે. 35 1 ગ્લાસ પાણીમાં લીંબુનો રસ અને થોડી સાકાર ઓગાળીને પીવાથી પિત્ત દૂર થાય છે. 36 મીઠું અને ખાવાનો સોડા મિક્સ કરીને ઘસવાથી પીયા દાંત સફેદ થશે. 37 ગરમ પાણીથી કે વરાળથી દાઝી જવાય તો તે ભાગ પર ચોખાનો લોટ ભભરાવવાથી રાહત થાય છે. 38 ગરમ પાણીમાં લીંબુનો રસ અને મીઠું નાખી કોગળા કરવાથી ગળો સાફ થઈ જાય છે. 39 દિવસ દરમિયાન 4-5 ટામેટા ખાવાથી કે ટામેટાનો 1 ગ્લાસ રસ વહેલી સવારે પીવાથી 15 દિવસમાં હાથપગ અને સાંધાનો દુખાવો મટી જાય છે.
40 શેરડી ચૂસવાથી કે શેરડીનો તાજો રસ પીવાથી કમળાના દર્દીને રાહત મળે છે. 41 તાવ હોય ત્યારે પરસેવો વધારે થતો હોય, હાથ પગ ઠંડા લાગતા હોય તો સૂંઠના ચૂર્ણને હળવે હાથે હાથ પગના તળિયે લગાવવાથી રાહત મળે છે. આવી જ નવીનવી આયુર્વેદિક માહિતી મેળવવા અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.